અને હવે જોઈશું ફટાફટ ખબર, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે. સરકાર આ સંસદ સત્રમાં કુલ 45 બિલ લાવશે. દિલ્હી સંસદમાં ઇકોનોમિક સર્વેની કોપી લાવવામાં આવી. સંસદની બહાર જોવા મળી ઇકોનોમિક સર્વેની કોપી. જામનગરમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર સતીશ પટેલ રજૂ કરશે ડ્રાફ્ટ બજેટ. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરાશે. પ્રજા પર વિવિધ કરનો બોજ આવે તેવી શક્યતાઓ છે. ગત વર્ષે 626 કરોડનું બજેટ મંજૂર થયું હતું. રાજ્યના નાગરિકોને 2 દિવસ પડશે તકલીફ. આજે અને આવતીકાલે 2 દિવસ બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ. પગાર જમા થવામાં થઈ શકે છે વિલંબ. બેંક કર્મીઓએ હડતાલની કરેલી જાહેરાત સામે જાહેરાતની અરજીનો મામલો. હાઈકોર્ટે હડતાલને જનહિતમાં અયોગ્ય ગણાવી. ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો કે જાહેર સેવા સાથે સંકળાયેલા લોકો હડતાલ પર ન જઈ શકે. જાહેરાતની અરજી પર સોમવારે સુનાવણી હાથ ધરાશે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ફરી થઈ શકે છે ધરપકડ. વર્ષ 2015માં વસ્ત્રાપુરના ગુનામાં હાર્દિક પટેલે આગોતરા જામીન માંગ્યા હતા. સેશન્સ કોર્ટે હાર્દિકને આગોતરા જામીન અરજી ફગાવી. ક્રાઇમ બ્રાન્ચ હાર્દિકની કરી શકે છે ધરપકડ. એએમસીની પાર્કિંગ મામલે મોટી કાર્યવાહી. 22 ઇમારતોમાં 180 દુકાનો સીલ કરવામાં આવી. હાઈકોર્ટના આદેશ બાદ પશ્ચિમ ઝોને કરી કાર્યવાહી. સુરતના લિંબાયતમાં પથ્થરમારાને મામલે ષડયંત્ર હોવાનું આવ્યું સામે. પોલીસે 120B કલમનો ઉમેરો કર્યો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. આ ઘટનામાં એક પોલીસકર્મીને પહોંચી હતી ઈજા. 200થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો. હવે 1.5 લાખથી વધુ વ્યાજ વસૂલનારા વ્યાજખોરોને પાસા થશે. વ્યાજખોરોના ત્રાસથી સુસાઇડના ગુના રોકવા અમદાવાદ પોલીસ કમિશનરે લીધા કડક પગલા. લાયસન્સ વગર વ્યાજે નાણાં ધીરી શકાશે નહીં. લાયસન્સ ધારક પણ વાર્ષિક 18% કરતા વધારે વ્યાજ નહીં વસૂલે. નવસારીમાં વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે બસમાં કરી મુસાફરી. બસમાં મુસાફરી કરતી વિદ્યાર્થીનીઓ સાથે બસ કંડક્ટર અસભ્ય વર્તન કરતા ધારાસભ્યે કરી હતી રજૂઆત, જેને લઈને કંડક્ટરની બદલી કરી એમએલએ બસમાં કરી મુસાફરી. જમ્મુ કાશ્મીરના નગરોટામાં સીઆરપીએફ પોસ્ટ પર ફાયરિંગમાં 3 આતંકીઓ ઠાર. સુરક્ષા બળોએ 3 આતંકીઓને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જમ્મુ કાશ્મીરના નગરોટામાં સીઆરપીએફ પોસ્ટ પર ફાયરિંગને લઈ પોલીસ ડીજીપી દિલબાગ સિંહનું નિવેદન. કહ્યું કે આતંકી ઘૂસી આવ્યા હતા અને તેઓ શ્રીનગર તરફ જઈ રહ્યા હતા. દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બહાર પ્રદર્શન પર બેઠેલા લોકોની પોલીસે કરી અટકાયત. જામિયામાં થયેલી ગોળીબારીના વિરોધમાં લોકોએ રસ્તો કર્યો હતો બંધ, ત્યારે પ્રદર્શનકારીઓને પોલીસે ઝડપી અને રસ્તાઓ ખુલ્લા કર્યા. અનુરાગ ઠાકુરે આપેલા નિવેદનને લઈ જામિયામાં માહોલ થયો ખરાબ. નવાબ મલિકે જામિયામાં થયેલા ગોળીબારને લઈને આપ્યું નિવેદન. કહ્યું કે ગોળી ચલાવનારા યુવકને હથિયાર કોણે આપ્યા તે સમગ્ર મામલે થવી જોઈએ તપાસ. આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ 3 સભાને સંબોધશે, સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ જનતાને સંબોધિત કરશે. કેજરીવાલની સરકાર વોટ બેંક માટે દિલ્હીમાં હિંસા કરાવે છે. દિલ્હીમાં ચૂંટણી પ્રચારમાં અમિત શાહના તીખા પ્રહાર. દિલ્હીના કસ્તુરબાનગર વિસ્તારમાં અમિત શાહે સભા સંબોધી. અમિત શાહે કેજરીવાલને જૂઠા વચન આપનારી સરકાર ગણાવી. યુપીના ફરુખાબાદમાં જામીન પર છૂટેલા આજીવન કેદના અપરાધીએ 20 બાળકોને બનાવ્યા બંધક. બર્થડે પાર્ટીના બહાને બોલાવ્યા હતા બાળકોને. બાળકોને છોડાવવાનો પ્રયત્ન કરનારને આરોપીએ મારી ગોળી. કોરોના વાયરસના ન્યુમોનિયા જેવા લક્ષણ છે, જેની હાલ કોઈ દવા નથી. આ વાયરસ પ્રાણીઓમાંથી માણસમાં આવતો હોવાની શંકા છે. આ વાયરસનો સૌથી નવો પ્રકાર હોવાથી તેનું નામ નોવેલ કોરોના વાયરસ છે. કોરોના વાયરસથી ચીનમાં હાહાકાર. કોરોના વાયરસના કહેરથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 212 થઈ, જ્યારે 7,700થી વધુ લોકોને આ વાયરસની અસર. ભારતમાં નોંધાયો પહેલો કોરોના વાયરસનો કેસ. કેરળના એક યુવકની તપાસમાં કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. યુવક ચીનની વુહાન યુનિવર્સિટીમાં કરતો હતો અભ્યાસ. દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો. કોરોના વધુ ન ફેલાય તે માટે તમામ પ્રકારની તકેદારીઓ હાથ ધરાઈ. ચીનમાં મેડિકલ અભ્યાસ માટે ગયેલા મોરબીના 2 વિદ્યાર્થી ઘરે પરત ફર્યા. ચીનમાં કોરોના વાયરસ ફેલાયેલો હોવાને લઈને સાંસદની મદદથી પરત લાવવામાં આવ્યા. પરત આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે મેડિકલ કોલેજમાં કેન્ટીન બંધ હોવાથી મુશ્કેલી વધી હતી.
ભારત સરકારના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પહેલા કોરોના કેસ અંગે આપી પ્રતિક્રિયા, કહ્યું કે હમણાં જ માહિતી મળી, અમે તમામ રીતે તૈયાર છીએ. આરોગ્ય કમિશનર જયપ્રકાશ સિંહરે કોરોના વાયરસને લઈને યોજી પત્રકાર પરિષદ, કહ્યું 43 વ્યક્તિઓ ચીનથી પરત ફર્યા છે. ચીનથી પરત ફરતા લોકોનું કરાઈ રહ્યું છે મેડિકલ ચેકઅપ. કોરોનાના દર્દીઓમાં ન્યુમોનિયા જેવા લક્ષણ દેખાય છે. સેમ્પલ તપાસ માટે પૂના મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી. લોકો પોતે પણ સાવચેતી રાખે તે જરૂરી. આરોગ્ય કમિશનરે કહ્યું ગુજરાત અને ભારત સરકાર સંપૂર્ણ રીતે ધ્યાન રાખી રહી છે. ચીન સાથે ભારત સરકાર સતત વાતચીત કરી રહી છે. આની વિશેષ સારવાર ઉપલબ્ધ નથી. જીવલેણ કોરોના વાયરસની દુનિયામાં કોઈ રસી શોધાઈ નથી. એરપોર્ટ પર 24 કલાક આરોગ્ય ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર એક આરોગ્ય ટીમ થર્મલ સ્ક્રીનિંગ કરે છે. ચીનથી પાછા આવેલા 43 ગુજરાતીઓમાં કોરોનાના લક્ષણો નથી. કોરોના વાયરસને લઈને ભાવનગર આરોગ્ય વિભાગ એલર્ટ. સરટી હોસ્પિટલમાં 70 બેડની વ્યવસ્થા કરાઈ. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો. આ સાથે જ 10 વેન્ટિલેટર મશીનો અને ઓક્સિજનની પણ સુવિધા. કોરોના વાયરસ પર સ્ટેટ કંટ્રોલ રૂમના ડેપ્યુટી કલેક્ટર તૃપ્તિબેન વ્યાસે જણાવ્યું કે ચીનથી અત્યાર સુધીમાં 13 વિદ્યાર્થીઓ પરત આવી છે. 300 જેટલા ફોન કોલ્સ કંટ્રોલ રૂમમાં આવ્યા, જેમાંથી સૌથી વધુ કોલ બનાસકાંઠામાંથી આવ્યા. ચીનમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત. કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 170 પહોંચી. ચીની સરકારે કહ્યું કે કોરોના વાયરસથી હુબઈ પ્રાંતમાં 37 લોકોના મોત. વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓ લવાયા. ચાઇના કંપનીમાં કામ કરતા 2 કર્મચારીઓની તપાસ ચાલુ. બંને કર્મચારીઓમાં કોરોના વાયરસની અસર દેખાઈ. સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રાજીવ દેવેશ્વરે લીધી મુલાકાત. તો સમાચારો તરફ નજર રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. કેમ છો છોટા ઉદેપુર? કેમ છો ખંભાળિયા? અમે આવ્યા છીએ તમારા શહેરમાં તમારી વાત કરવા માટે, ગુજરાત યાત્રા લઈને. આજે સાંજે 6 વાગ્યાથી લાઈવ